કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં પાઠ 3 ભણીશું. દ્રિદલ, એના લેખક છે ડૉક્ટર આઈ કે વીજળીવાળા. જન્મ 14/7/1960. ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. તેઓ વ્યવસાય ડૉક્ટર છે. સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. અહીં બે બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે, તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સનિષ્ઠ છે એની ચોટદાર શૈલીમાં રજૂઆત છે. અહીંયા બે કથાઓ છે. પહેલી કથા છે મૂર્તિ અને બીજી કથામાં છે સ્વયં મૂલ્યાંકન. પહેલી ભણીશું મૂર્તિ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર ન હતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. તો એક માણસની વાત છે કે એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એટલે કે પોતાના ગામમાં કોઈ નવું મંદિર બની રહ્યું હશે, નિર્માણ કાર્ય એટલે સર્જન કાર્ય. અહીં શિલ્પનું સ્થાપત્યનું રચના કરીની વાત છે કે કોઈ સર્જન કરતો હોય તેને નિર્માણ કાર્ય એ જોવા ગયો હતો. એ પોતે કંઈ એ વસ્તુનો જાણકાર ન હતો, બસ ખાલી એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી, એકાગ્રતાથી એટલે ધ્યાનથી, આરસ પહાડ જે આપણે માર્બલ કહીએ છીએ તેમાંથી, એ પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો. ઘડી રહ્યું એટલે બનાવી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો કે જે માણસ જોવા ગયો હતો. શિલ્પી તો પોતાના કામમાં વ્યસ્ત હતો, પણ જે ગયો એ પણ એના કામમાં રસ પડી ગયો. ને જોવાનું એ શિલ્પીની બાજુમાં બેસી ગયો કે શિલ્પી પોતાનું જે કામ કરી રહ્યો હતો, પથ્થરની કે ધાતુ વગેરે જે વસ્તુને સુંદર આકાર આપનાર કે એના પર સુંદર કોતરણી કામ કરતો હોય ને શું કહેવાય છે શિલ્પી, એની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું કે એ કામ કરી રહ્યો હતો અને એની બાજુમાં એક મૂર્તિ પડી હતી. અચાનક એનું ધ્યાન ત્યાં જાય છે, એના જેવી જ મૂર્તિ હતી. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? કેમ કે એક તો મૂર્તિ બનાવતો હતો અને એક બનાવેલી પડી હતી, તો એને નવાઈ લાગે છે કે આના જેવી જ બીજી મૂર્તિ બનાવે છે એટલે એનાથી રહેવાયું નહીં. એટલે શિલ્પીને પૂછે છે કે મંદિરમાં એક સરખી બે મૂર્તિઓની જરૂર છે એમ? ના, શિલ્પીએ જવાબ આપ્યો. ત્યારે શિલ્પી તરત જ એને જવાબ આપે છે કે ના, આના જેવી બે મૂર્તિની જરૂર નથી, આવી એક જ મૂર્તિની જરૂર છે. પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે કે મંદિરમાં એક જ મૂર્તિની જરૂર છે, પણ આમાં છેલ્લે ઘડીએ, ઘડી એટલે સમય, છેલ્લા સમયે આમાં થોડું નુકસાન થવાથી એ મૂર્તિ હતી એ પડતી મૂકી છે અને એની બીજી મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું કે આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એટલે માણસ ઊભો થઈને જુએ છે કે મૂર્તિમાં કઈ જગ્યાએ નુકસાન છે, ચારે તરફ તપાસ કરે છે કે કોઈ નુકસાન કઈ જગ્યાએ છે, પણ એને કોઈ પણ નુકસાન દેખાતું ન હતું. એ આશ્ચર્ય પામે છે કે મને તો કોઈ નુકસાન દેખાતું નથી, પણ એને ફરીથી પાછો શિલ્પીને પૂછે છે કે મને તો આમાં આ મૂર્તિમાં કોઈ જ નુકસાન દેખાતું નથી, તો તમને કઈ જગ્યાએ આમાં નુકસાન દેખાય છે?
એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો, શિલ્પીએ કહ્યું. શિલ્પી કહે છે કે એ મૂર્તિ છે એમાં નાક પાસે થોડો ઘસરકો થઈ ગયો છે. ઘસરકો એટલે કાપો, આંકો પડી ગયો છે. પેલા માણસે ફરી વાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? હવે એને બહુ ધ્યાનથી જોવે છે ત્યારે એને નાનો ઘસરકો દેખાય છે. પણ પેલો માણસ છે પાછો ફરીથી શિલ્પીને પૂછે છે કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો, કે આ મૂર્તિની મૂર્તિ છે એને કઈ જગ્યાની સ્થાપના કરવાની છે. પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો. પેલો સ્તંભ દેખાય છે 20 ફૂટ ઊંચો છે, એના પર આ મંદિરની સ્થાપના, આ મૂર્તિની સ્થાપના કરવાની છે. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એટલે માણસને આશ્ચર્ય લાગે છે, નવાઈ લાગે છે કે આનાથી કહેવાઈ ગયું. ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળે કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? પેલા માણસે નવાઈ લાગી છે કે આટલી 20 ફૂટ ઊંચી આ મૂર્તિની સ્થાપના કરવાની છે. તો કે ભલા આદમી, કે આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધી ઊંચે કરવાની હોય તો હવે ખોટી મહેનત શું કામ કરવો છો? એમ ક્યાં વળી ત્યાં કોણ જોવાનું છે, ધારીને કોણ જોવાનું છે એ બી એટલી 20 ફૂટ ઊંચી? શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું અને પછી હસીને બોલ્યો, ભાઈ બીજો કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન આ જાણીએ છીએ. શિલ્પી પછી પોતાનું કામ કરતો કરતો બંધ થઈ જાય છે અને ઓલા માણસ પેલા માણસને કહે છે, હસીને કહે છે કે ભાઈ આ વાત કોઈ જાણે કે ન જાણે, પણ એ વાતની મને પણ ખબર છે અને મારો ભગવાન એ પણ જાણે છે. એટલું કહીને એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. આટલી વાત કરે છે અને એ પાછો ફરીથી પોતાનું કામ એકાગ્રતાથી, ધ્યાનથી કરવા, ફરીથી શરૂ કરવા લાગ્યો. નિશબ્દ બની પેલો માણસે શિલ્પીને જોઈ રહ્યો. હવે નિશબ્દ, એની પાસે કોઈ શબ્દ જ ન હતો બોલવા, ચૂપચાપ શાંતિથી બેસીને એ શિલ્પીને જોઈ રહે છે. કે શિલ્પી પણ કેટલો ઈમાનદાર કહેવાય, કે પોતાનું કામ છે ઈમાનદારીથી કરે છે. એ મૂર્તિને કોઈ ધ્યાનથી જોવાનું ન હતું 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર, પણ શિલ્પીએ પોતાની ઈમાનદારીથી કામ કર્યું. તો એ માણસ છે નિશબ્દ બનીને અને શિલ્પીને ધ્યાનથી જોઈ રહ્યો છે. અહીંયા બીજું બાજુ છે સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન એટલે પોતાનું મૂલ્ય આંકવું, પોતાની મૂલવણી કરવી. સ્વમૂલ્યાંકનનો મતલબ છે પોતાનું મૂલ્ય આંકવું, પોતાની મૂલવણી કરવી. આ એક પરદેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. સ્ટોર એટલે જાત જાતનો સામાન વેચવાની જે દુકાન હોય એને સ્ટોર કહેવાય છે. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેને પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માગી. કે દુકાનદાર સાથે નમ્રતાથી વ્યવસ્થિત વાત કરે છે અને પબ્લિક ફોન છે એ વાપરવાની મંજૂરી માગે છે. મંજૂરી એટલે પરવાનગી માગે છે. પબ્લિક ફોન જે STD કોલ કહીએ છીએ ને તે. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. કે જે યુવક ફોન કરવા આવ્યો હતો એના હાથ ગંદા હતા, મેલા હતા, ગંદા હતા, એટલે એ ફોન હાથમાં પકડતો નથી પણ સ્પીકર પર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહક એક સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામાન છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી કે જ્યારે એ યુવક ફોન પર વાત કરતો હતો ત્યારે એ વખતે સ્ટોરમાં કોઈ ગ્રાહક ન હતું,
દુકાનદાર ફ્રી હતો એટલા માટે તે એ યુવકની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો અને સામેથી કોઈ સ્ત્રીનો અવાજ આવી રહ્યો હતો. યુવકે કહ્યું, મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? યુવક ફોનમાં કહે છે, સામે કોઈ મેડમ છે એમને કહે છે. લોન એટલે લીલું ઘાસ, જે બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ હોય તે, કે તમારે ત્યાં મને લોન કાપવાનું કામ આપશો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. હવે સામે સ્ત્રી ના પાડે છે કે મેં ઓલરેડી લોન કાપવા માટે એક માણસ રાખેલો છે. યુવક બોલ્યો, મેડમ અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોવ એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. હવે યુવક સામે ફોનમાં મેડમને કહે છે કે તમારે ત્યાં જે માણસ અત્યારે રાખેલો છે તમે એને જે પગાર આપતા હશો એના કરતાં અડધો પગાર મને આપજો, પણ હું તમને લોન કાપી આપીશ. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ ફરિયાદ નથી. સામેથી જે સ્ત્રીનો અવાજ આવે છે, સ્ત્રી કહે છે કે મારે ત્યાં હાલ જે માણસ રાખેલો છે લોન કાપવા માટે એનાથી મને કોઈ ફરિયાદ નથી, મને એનું કામ કમ્પ્લીટ ગમે છે, મને એનાથી કોઈ તકલીફ નથી. યુવકે કહ્યું, મેડમ લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એ માટે કોઈ વધારાની રકમ વગર. હવે યુવક એવું કહે છે સામે મેડમને કે હું તમારી લોન તો કાપી આપીશ પણ એની સાથે હું કે ઘર તમારી ઘરની આજુબાજુનો જે રસ્તો છે એ પણ હું કાપી આપીશ, સોરી એ હું તમને સાફ કરી આપીશ, એની પણ હું કોઈ રકમ લઈશ નહીં કે એનો પણ હું કોઈ વધારાના પૈસા માંગીશ નહીં. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, સામે સ્ત્રી જવાબ આપે છે, ના ભાઈ આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. સામે સ્ત્રી ફરીથી પણ ના પાડે છે કે ના, તમારો આભાર, તમે મને પૂછ્યું એ બદલ તમારો આભાર, પણ મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મારે ત્યાં અત્યારે જે માણસ કામ કરે છે એના કામથી મને અત્યારે પૂરેપૂરો સંતોષ છે, એનું કામ મને ગમે છે. આટલી વાતચીત પૂરી કરીને ખુશ ખુશાલ ચહેરે એ યુવકે ફોનનો સ્પીકર બંધ કર્યું. હવે આટલી વાતચીત કરે છે, મેડમ છે કામ કરવાની કામ આપવાની ના પાડે છે, છતાંય એ યુવક છે એનો ચહેરો ખુશ ખુશાલ છે અને જે ફોનનું સ્પીકર હતું તે પણ તેણે બંધ કર્યું. દુકાનદારને ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. હવે દુકાનદારને આભાર માને છે અને ફોન કરવા દીધો એ બદલ, અને એ ત્યાં દુકાન સ્ટોરમાંથી બહાર જવાની તૈયારી કરે છે. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. દુકાનદાર હવે એ યુવકને એની પાસે બોલાવે છે. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા ન હતી કે જરાય ઉદાસ પણ ન હતો થયો હતો. ટૂંકમાં એની એક ખુમારી એને સ્પર્શી ગઈ. હવે દુકાનદાર છે એ યુવકને પોતાની પાસે બોલાવે છે કે એની વાતચીત બધી એને સાંભળી, એની વાતચીત યુવકની વાતચીત સાંભળીને દુકાનદાર પણ ખુશ થઈ ગયો કે પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર જરાય નિરાશા ન હતી. યુવક તો ખુશ હતો, જરાય પણ ઉદાસ ન હતો. અને ટૂંકમાં એની ખુમારી એને સ્પર્શી ગઈ. ખુમારી એટલે સ્વાભિમાની ભાવના, એનું જે સ્વાભિમાન હતું એને સ્પર્શી ગયું, એને ગમી ગયું. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો એ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું, બોલ મારે ત્યાં કામ કરીશ? હવે યુવકને દુકાનદાર એની પાસે બોલાવે છે અને દુકાનદાર કહે છે કે યુવક કે તને પેલી સ્ત્રીએ કામ કરવાની ના પાડી છતાં તું ખુશ રહ્યો છે કે એ વાત મને તારી
ખૂબ જ ગમે. આપણે કોઈ વસ્તુ આપણે કહીએ, કોઈ ના પાડે, આપણે નિરાશ થઈ જઈએ છીએ, પણ અહીંયા યુવક ખુશ થયો છે કે એને ભલે ના પાડે કામ કરવાની, પણ હું તને મારે ત્યાં કામ આપું છું, બોલ તું કામ કરીશ. પેલા યુવકે હસતા હસતા ના પાડી. હવે યુવક અહીંયા ના પાડે છે, ત્યાં કામ કરવા માટે આજે જે કરતો હતો કે મને કામ આપો એમ, અને અહીંયા દુકાનદાર પૂછે છે ત્યારે યુવક હસતા હસતા કામ કરવાની ના પાડે છે. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. દુકાનદારને તો બહુ જ નવાઈ લાગી કે ત્યાં કામ કરવા માટે ખૂબ આજીજી કરી રહ્યો હતો અને અહીં મને ના પાડે છે. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસર આજીજી કરી રહ્યો હતો, કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? એ દુકાનદાર સમજાવે છે કે દીકરા, તું હાલ તો લીસરીને કે રીતસર આજીજી કરતો હતો કે ના મને કામ આપો, કામ આપો, હું તમને એક્સ્ટ્રા બીજું આજ તમારા ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ એના વગર, પૈસા વગર, તો તું ખૂબ આજીજી કરતો હતો, તો હવે તારે કામ નથી જોઈતું તો તું શા માટે આમ કરતો હતો? એવું દુકાનદાર યુવકને પૂછે છે. યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું એ જ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. એમ કહે છે યુવક, હસતા હસતા કહે છે કે નહીં સર, હું એ મેડમને ત્યાં જ કામ કરું છું, પણ મારું કામ કેવું છે કે હું કેવું કામ કરું છું, મારા કામથી મેડમ ખુશ છે કે નહીં એ તપાસવા માટે મેં આ ફોન કર્યો હતો કે મારા મને મારા કામ અંગે ખ્યાલ આવે. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એને વિદાય લીધી. પછી દુકાનદારને સ્મિત આપી, સ્મિત એટલે હાસ્ય, આપીને ત્યાંથી વિદાય લે છે. વિદાય લેવું એટલે ત્યાંથી જવું, જવા માટે છૂટા પડવું. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો કે દુકાનદાર એ માણસને જોઈ રહે છે, એ માણસ એ યુવક છે ત્યાંથી નીકળે છે, પણ આ એ યુવકને જોઈ રહે છે અને સ્વમૂલ્યાંકનની કે પોતાનું મૂલ્ય આંકવા માટે એને જે બિરદાવવું, બિરદાવવું એટલે વખાણવું, કદર કરવી, તે કરી રહ્યો છે. દુકાનદારને થાય છે કે આવા માણસો દુનિયામાં ઓછા જોવા મળે છે. આ પ્રેમનો પગરવ એમાંથી આ સ્ટોરી લેવામાં આવી હતી. અહીં પાઠ પૂરો થાય છે. નીચે છે શબ્દ સમજૂતી. શિલ્પી તો પથ્થર, ધાતુ વગેરેના સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર. સ્તંભ તો થાંભલો. નિશબ્દ, શબ્દ વિનાનું શાંત. મંજૂરી, પરવાનગી. લોન, લીલું ઘાસ બગીચા કે ઘરમાં આગળ ઉગાડવામાં આવતું ઘાસ, હરિયાળી. આજીજી, વિનંતી, બિરદાવવું, ગુણને વખાણવું કે તેની કદર કરવી. બાજુના પેજ ઉપર રૂઢિપ્રયોગો છે. પડતું મૂકવું તો છોડી દેવું. નિઃશબ્દ બની જવું, શાંત થઈ જવું. વિદાય લેવી, જવા માટે છૂટા પડવું. તો તમારે નોટબુકમાં શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ લખવાના છે. અભ્યાસ માં પ્રશ્ન એક છે. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેના ક્રમમાં ગોઠવવાનો છે. પહેલો પ્રશ્ન છે, 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી? તો જવાબ આવશે મૂર્તિની. 2 નંબર, દુકાનદાર પાસે યુવક કયા ફોન માટે મંજૂરી માંગે છે? તો પબ્લિક ફોન. 3 નંબર, દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો હતો? તો ગ, ખુમારીનો. અહીંયા એક એક વાક્ય, પ્રશ્ન 2માં એક એક વાક્યના પ્રશ્નના જવાબ છે તે તમારે નોટબુકમાં લખવાના રહેશે. પ્રશ્ન 3માં પ્રશ્નના ઉત્તર છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન સ્વાધ્યાય, પ્રશ્ન 1, પ્રશ્નોના જવાબ. પ્રશ્ન 2, અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી તેનો ગુજરાતી અર્થ લખવાનો છે. જે અંદર અંગ્રેજી શબ્દો હતા તેના ગુજરાતીમાં લખવાના છે. પહેલું છે ફૂટ, તો 12 ઇંચનું લંબાઈનું માપ હોય તેને ફૂટ કહેવાય. તે પછી સ્ટોર, તો સામાન વેચવાની દુકાન.
પબ્લિક તો સાર્વજનિક, સ્પીકર ફોન તો એક પ્રકારનું ટેલિફોન, મેડમ તો શ્રીમતી, લોન લીલું ઘાસ, સર સાહેબ એવા અંગ્રેજી શબ્દો શોધીને એને ગુજરાતીમાં એનો અર્થ લખવાનો છે. પ્રશ્ન 3, વિરોધાર્થી શબ્દ. અહીંયા તમારે ઉદાહરણ આપેલું છે પોતાનું, તો પારકું, જાણ અજાણ, નિરસ તો સરસ, ધ્યાન બેધ્યાન, સંતોષ અસંતોષ, જવાબ સવાલ, નુકસાન ફાયદો, પરદેશ સ્વદેશ, હાજર ગેરહાજર, તમારે જવાબ લખવાના રહેશે. પ્રશ્ન 4 કોષ્ટક છે. નીચેના કામમાં કેટલાક કામોની યાદી આપેલી છે. નીચે આપણી સરણીનો ઉપયોગ કરી આ કામ ઘરના કયા કયા સભ્યો કરે છે તેની સામે ખરાની નિશાની કરવાની છે. અહીંયા કામ, પોતે, માતા, પિતા, ભાઈ, બહેન અને ઘરના અન્ય સભ્યો, કાકા કાકી, દાદા દાદી વગેરે. ઘરમાં સામાન લાવો તો જે કામ કરતા માતા કરે તો માતા સામે, પિતા કરતા પિતાની સામે ટીક કરવાનું છે, જે કરતાની સામે ટીક કરવાનું છે. સફાઈ કરવી તો પોતે કરતા હોઈએ, માતા કરતી હોય એની સામે ટીક કરવાનું છે. તો અહીંયા પ્રશ્ન આપેલા છે જે પોતાના ઘરમાં જે સભ્યો કામ કરે છે એની સામે સાચાની નિશાની કરવાની છે. તો અહીં આપણો પાઠ પૂરો થયો. મેં તમને જે હોમવર્કમાં આપેલું હતું, શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો, અભ્યાસ, સ્વાધ્યાય, તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે. ચલો મિત્રો આવજો.